गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट वीडियो नी अंदर अपने चालू काल ना WH क्वेश्चन विषे चर्चा करेली हती अने एमनी अंदर सीधा वाक्यों नी प्रेक्टिस करेली हती। आजे पण अपने एवा प्रकारना वाक्यों विषे चर्चा करवाना छे, तो सीधा वाक्य ने जोईए। Which woman is knitting socks now? उदाहरण जोईए, which woman is knitting socks now? Which woman is knitting socks now? હવે અત્યાર સુધી આપણે એવા પ્રકારના વાક્યોની ચર્ચા કરેલી હતી કે વિચ પછી હંમેશા કર્મ આપેલું હોય છે, ફાઇનલ વસ્તુ છે, પરંતુ જો વિચ પછી આપેલું કર્મ છે એ જો કોઈ નામ આપેલું હોય તો એની પેસિવ વોઇસ બનાવતી વખતે માત્ર એક વધારાનો ફેરફાર કરવાનો છે, એ છે બાય વિચ। વિચ ની પેલા તમારે મૂકી દેવાનું છે બાય વિચ, ત્યાર પછી કર્મ એમનમ, બાય વુટ વિચ વિમન। ત્યાર પછી હવે આ ઇઝ નીટિંગ ક્રિયાપદ છે, સોક્સ કર્મ છે, સોક્સ ને આગળ લઈ લેવાનું, બાય વિચ વુમન ઇઝ, પણ અહીંયા આપણે વુમન પ્રમાણે મૂકવાનું છે, બાય વિચ વુમન ઇઝ સોક્સ, સોક્સ પ્લસ ચાળુ કાળ છે એટલે બીંગ। નીટના ત્રણે ત્રણ રૂપ સરખા થાય છે એટલે નીટનું નીટ જ રહેશે, બીંગ નીટ। નાવ અન્ય શબ્દ એમને મૂકી દેવાનું, નાવ, બાય વિચ વુમન ઇઝ સોક્સ બીંગ નીટ નાવ। કેટલીક વખતે એવું બનશે કે આ વીચ વાળું જે વાક્ય હોય, ચાર એવા શબ્દો છે, એક છે વીચ, એક છે હાઉ મેની, એક હાઉ મચ અને એક છે વૂઝ। આ ચાર એવા શબ્દો છે કે એના પછી કર્મ તરીકે નામ હોઈ શકે છે। જો આ ચાર શબ્દો પછી જો કર્મ તરીકે જયારે નામ આપેલું હોય છે ત્યારે એની પેલા તમારે બાય મૂકવું પડશે। છેલ્લે થોડા સમય પહેલા એક સ્ટુડન્ટનો પ્રશ્ન હતો, એને જે વાક્ય લખા આપેલું હતું કે સર આ વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે થશે, તો ત્યારે મેં એને સીધો એવો જવાબ આપી દીધો હતો, કારણ કે આવા પ્રકારના વાક્યો તમને દસમા ધોરણની અંદર પૂછાતા નથી, પરંતુ તમારી જિજ્ઞાસા છે એટલે મને એમ થયું કે ચાલો હું જણાવી દઉં, નહીતર ત્યારે તો મેં એને એવો જ જવાબ આપ્યો હતો કે આ બે કર્મ, આ વાક્યનો કર્મ પણ એ જ છે ને કર્તા પણ એ જ છે, એટલે આનું પેસિવ વોઇસ શક્ય નથી, એટલે બહુ ગૂંચવણની અંદર ના આવે, એટલે સીધો જવાબ એવો આપી દીધેલો હતો। પરંતુ આવા પ્રકારના વાક્યો હોય છે એની પેસિવ વોઇસ બાય વિચ થી થાય છે, એને લગભગ આવું વાક્ય આપેલું હતું, હાઉ મેની પીપલ, હાઉ મેની પીપલ મિસ્ડ ધ ટ્રેન, મિસ્ડ ધ ટ્રેન, આવું વાક્ય હતું। તો અહીંયા હાઉ મેની છે, એના પછી અહીંયા પીપલ છે ને એ કર્મ છે, પણ કર્મ તરીકે શું છે, નામ, એટલે આની પેસિવ વોઇસ બનાવતી વખતે હાઉ મેની ની પેલા શું મૂકી દેવાનું, બાય મૂકી દેવાનું, શું મૂકી દેવાનું, બાય, હાઉ મેની પીપલ, બાય હાઉ મેની પીપલ, અને ત્યાર પછી મિસ્ડ છેલ્લે ટ્રેન આગળ, બાય હાઉ મેની પીપલ, પછી કાળ મુજબનું ટુ બી નું રૂપ આર, સોરી ભૂતકાળ છે એટલે વેર, હાઉ મેની પીપલ વેર ધ ટ્રેન, ધ ટ્રેન મિસ્ડ, ભૂતકુદનનું રૂપ મિસ્ડ થશે,
By how many people were the train missed? આવા પ્રકારની પેશીઓ સ્થાય છે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી કે આવા પ્રકારના વાક્યો તમારા બોર્ડની અંદર પૂછાતા નથી, પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે આવા પ્રકારના વાક્યની પેશીઓ કેવી રીતે થાય. કારણ કે ભવિષ્યની અંદર 11 અને 12 ની અંદર જશો ત્યારે તમને આવા પ્રકારના વાક્યો છે એની પેશીઓ પૂછાય છે. તો તમને જો ખ્યાલ હોય તો તમે સરળતાથી જવાબ એનો આપી શકો છો. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે વીચ, વુસ, હાઉ મેની એન્ડ હાઉ મચ. એના પછી કર્મ આપેલું હોય જ છે, પરંતુ જો કર્મ તરીકે નામ આપેલું હોય ત્યારે તમારે એની પહેલા માત્ર એક હુની જેમ, હુની કેમ આપણે બાય હુમ થી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એવી રીતે એની પહેલા ખાલી તમારે એક હુમ મૂકી દેવાનું, બાય મૂકી દેવાનું છે. હવે બીજી કેટલીક એક્સરસાઇઝ જોઈએ. Why were the workers shouting slogans there? Why were the workers shouting the slogans? Why were the workers shouting the slogans? શા માટે કામદારો છે એ સૂત્રો ઉચ્ચારી રહ્યા હતા? તો આપણે એની પેસિવ વોઇસ બનાવીએ તો વાય ને એમ ને એમ લખી નાખવાનું છે, ત્યાર પછી કાળ મુજબનું ટુ બી નું રૂપ. અહીંયા અહીંયા વાય વેર છે એટલું નીકળી ગયું, સમજી લ્યો. ધ વર્કર્સ એ કરતા છે, શાઉટિંગ એ ક્રિયાપદ છે અને ધ સ્લોગન્સ એ કર્મ છે. તો હવે ધ સ્લોગન્સ છે વાક્યની શરૂઆતમાં આવશે, તો કાળ મુજબનું ટુ બી નું રૂપ સ્લોગન્સ પ્રમાણે મુકાશે. તો સ્લોગન્સ તો બહુવચન છે, તે શું આવશે? વેર, વાય વેર પ્લસ સ્લોગન્સ આગળ આવી જશે એટલે ધ સ્લોગન્સ. વાય વેર ધ સ્લોગન્સ પ્લસ ચાલુ કાળ છે એટલે બીંગ પ્લસ સાઉટ નું ભૂતકુદન નું રૂપ shouted. Why were the slogans being shouted? By the workers. By the workers. શા માટે કામદારો દ્વારા સૂત્રો ઉચ્ચારાઈ રહ્યા હતા? ત્યાર પછીનું વાક્ય જોઈએ. Which animal was taking a ring in its leg? Which animal was taking a ring in its legs. બહુવચન છે its legs. Which animal was taking a ring in its legs? હવે કયું પ્રાણી છે તેના પગની અંદર, પગોની અંદર રિંગ લઈ રહ્યું હતું? તો અહીંયા વીચ પછી આપેલું અહીંયા એનિમલ છે એ કર્મ છે, પરંતુ કર્મ તરીકે શું આપેલું છે? નામ આપેલું છે. એટલે જ્યારે એની પેસિવ વોઇસ બનાવ્યું હોય ત્યારે વીચની પેલા શું આવી જશે? બાય વીચ, બાય વીચ એનિમલ, બાય વીચ એનિમલ. ત્યાર પછી હવે આપણું કર્મ છે એના મુજબ આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો બાય વીચ એનિમલ અહીંયા, ત્યાર પછી અ રિંગ છે આપણું શું છે? કર્મ છે. તો એના મુજબ તમારે ટુ બી નું રૂપ મૂકવાનું છે. અ રિંગ ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે? વોઝ. બાય વીચ એનિમલ વોઝ અ રિંગ પ્લસ ચાલુ કાળ છે એટલે બીંગ, ટેક નું ભૂતકુદન રૂપ ટેક ટુક અને ટેકન, બીંગ ટેકન અને અન્ય શબ્દ એમનમ ઇન ઇટ્સ લેગ્સ. બાય વીચ એનિમલ વોઝ અ રિંગ બીંગ ટેકન ઇન ઇટ્સ લેગ્સ. કયા પ્રાણી દ્વારા તેના પગની અંદર રિંગ લેવાઈ રહી હતી? ત્યાર પછી એક ઉદાહરણ ડબલ્યુ એચ ક્વેશ્ચન નું જોઈએ.
અને ત્યાર પછી પૂર્ણ કાળ છે એમની પેસિવ વોઇસ વિશે ચર્ચા કરીશું. ઉદાહરણ જોઈએ એક. હાઉ વેર ધ માસ્ટર ટ્રીટિંગ હાઉ વેર ધ માસ્ટર ટ્રીટિંગ ધ વર્કર્સ. હાઉ વેર ધ માસ્ટર ટ્રીટિંગ ધ વર્કર્સ, કે માલિક કામદારોને કેવી રીતે સારવાર કરી રહ્યો હતો. તો આપણે હવે જયારે એની પેસિવ વોઇસ બનાવ્યું હોય ત્યારે હાઉ ને એમનેમ લખી નાખવાનું છે. પછી ધ માસ્ટર છે એ કર્તા છે, ટ્રીટિંગ ક્રિયાપદ છે, ને ધ વર્કર્સ એ કર્મ છે. તો હવે અહીંયા ટુ બી નું રૂપ મૂકવાનું છે, પણ કોના પ્રમાણે, ધ માસ્ટર પ્રમાણે કે પછી વર્કર પ્રમાણે? તો આપણે કેના પ્રમાણે મૂકવાનું છે? વર્કર્સ પ્રમાણે. તો શું આવશે? હાઉ વેર, કારણ કે વર્કર્સ બહુ વચન છે. હાઉ વેર ધ વર્કર્સ, હાઉ વેર ધ વર્કર્સ. ચાલુ કાળ છે એટલે બીંગ ટ્રીટ નું ગુદકુદન નું રૂપ ટ્રીટેડ, ટ્રીટેડ બાય ધ માસ્ટર્સ, બાય ધ માસ્ટર્સ. માલિકો દ્વારા કેવી રીતે નોકરોની સારવાર કરાઈ રહી હતી. આ થયા ચાલુ કાળની ડબલ્યુએચ ક્વેશ્ચનની પેસિવ વોઇસ કેવી રીતે થાય છે એ. અને હવે આપણે જોવાના છીએ એ છે પૂર્ણકાળ, પૂર્ણકાળની પેસિવ વોઇસ કેવી રીતે થાય છે. તો પૂર્ણકાળની આપણે બે જ કાળ શીખવાના છે, એ છે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. આ બે જ કાળની આપણે ચર્ચા કરવાના છીએ. હવે પૂર્ણ વર્તમાન કાળ હોય, કોઈ પણ પૂર્ણ કાળ હોય એટલે ક્રિયાપદ નું ભૂતકુદન નું રૂપ તો જોશે જ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અથવા હેઝ પ્લસ ક્રિયાપદ નું ભૂતકુદન નું રૂપ જોશે, અને પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે હેડ પ્લસ ક્રિયાપદ નું ભૂતકુદન નું રૂપ જોશે. હવે પ્રશ્ન એ થશે કે કોઈ પણ કાળની પેસિવ વોઇસ હોય ત્યારે ભૂતકુદન નું રૂપ તો હોય જ. તો આની તો એક્ટિવ વોઇસમાં પણ ભૂતકુદન નું રૂપ આપેલું છે, તો પેસિવ વોઇસમાં ભૂતકુદન નું રૂપ કેવી રીતે મૂકવું એ પ્રશ્ન થશે. તો વિચારો જોઈએ કે કોઈ પણ અત્યાર સુધી આપણે શીખ્યા છીએ તો એની અંદર ફેરફાર શું કરતા, એક સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આઈ સિંગ અ સોંગ, હું ગીત ગાઉં છું. આની પેસિવ વોઇસ કરવી હોય તો શું કરવું પડે? આ કરતા, ક્રિયાપદ અને કર્મ. તો શું કરીએ છીએ? કરતા કર્મની જગ્યાએ જાય છે, કર્મ કર્તાની જગ્યાએ જાય છે. તો પેલા શું આવશે? અ સોંગ. પ્લસ શું મૂકવું પડે? કાળનું જગનું ટુ બી નું રૂપ. તો વર્તમાન કાળ છે એટલે ટુ બી નું રૂપ શું મૂકશું? એમ ઇઝ આર માંથી ઇઝ, આ સોંગ ઇઝ ભૂતકુદન નું રૂપ સંગ બાય મી. આવી રીતે પેસિવ વોઇસ બનાવી છે. એટલે ફેરફાર શું થયો? એક તો કરતા કર્મની અદલા બદલી થઈ, કાળ મુજબનું ટુ બી નું રૂપ વપરાયું અને ભૂતકુદન નું રૂપ વપરાય છે. એટલે કે જો વર્તમાન હોય તો મૂળ રૂપ કે એસ કે એસ નું ભૂતકાળ રૂપ બનશે, ભૂતકાળ હોય તો ઈડી અને અનિયમિત નું ભૂતકુદન રૂપ બનશે, અને ભવિષ્યકાળ હોય તો સેલ્વિન નું ભૂતકુદન રૂપ બનશે. પરંતુ અહીંયા પૂર્ણકાળમાં તો ઓલરેડી ભૂતકુદન નું રૂપ આપી દીધેલું જ છે. તો પછી તો શું ભૂતકુદન નું રૂપ નહીં બનાવવાનું? ના, તો પછી બનાવવું જ પડશે. તો ખબર કેવી રીતે પડશે કે આ એક્ટિવ છે કે પેસિવ વોઇસ છે? તો અહીંયા તમારે વધારાનું, જેમ ચાલુ કાળની અંદર તમારે ચાલુ કાળની પેસિવ વોઇસ બનાવવા માટે બીંગ મૂકતા હતા, તો એની અંદર શું બનતું? ટુ બી પ્લસ બી અને પ્લસ
भूत क्रुदन नो रूप बनतु हतु। एवी रीते अहींया पूर्ण काल नी अंदर टू बी नी जग्या पहला शू आवशे टू हेव प्लस टू हेव प्लस बी नो भूत क्रुदन नो रूप बिन मूकी देवानू एटले शू थई गयु टू बी प्लस भूत क्रुदन नो रूप थई गयु। अने आ भूत क्रुदन नो रूप तो ऑलरेडी हतुं ज, आपणे एवुं समजी लेवानुं કે આ ભૂતકદન નું રૂપ તો હતું જ, એટલે એમાં કઈ ફેરફાર કર્યો નથી। શું મૂકી દીધું આપણે? એક બિન। અને સૌથી સલામશેલી વાક્ય રચના હોય તો એ આ છે, કારણ કે એની અંદર તમારે ભૂતકુદન નું રૂપ ગોતવું જ નહીં પડે, એની અંદર ભૂતકુદન નું રૂપ આપેલું જ હશે। દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ એટલે તમે સમજી શકશો। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, આઈ હેવ રિટન માય હોમવર્ક, મે મારું હોમવર્ક લખી લીધું છે। તો અહીંયા આઈ કરતા છે, હેવ રિટન ક્રિયાપદ અને માય હોમવર્ક એ કર્મ છે। હવે એની જયારે પેસિવ વોઇસ બનાવી હોય તો પેલા શું થશે? કર્મ છે વાક્યની શરૂઆતમાં આવશે, એટલે માય હોમવર્ક છે એ વાક્યની શરૂઆતમાં આવશે, માય હોમવર્ક। પછી તમારે હેવ અથવા તો હેઝ મૂકવાનો છે, પણ કોના પ્રમાણે? નવા કર્મ પ્રમાણે। અહીંયા આઈ સાથે હેવ વપરાય છે, તો માય હોમવર્ક ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે વપરાશે હેઝ, પ્લસ એક મૂકવું પડશે વધારાનું તમારે બિન, હેઝ બિન, અને પ્લસ ભૂતકુદન નું રૂપ અહીંયા આપેલું જ છે એટલે તમારે ગોતવાની જરૂરિયાત જ નહીં પડે। હેઝ બિન રિટન, ત્યાર પછી બાય, અને કરતા છેલ્લે જશે એટલે બાય મી। માય હોમવર્ક હેઝ બિન રિટન બાય મી, મારા દ્વારા મારું હોમવર્ક લખાઈ ગયું છે। આ થઈ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના। એવી જ રીતે જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો પણ હેવ હેઝની જગ્યાએ માત્ર તમારે હેડ બનાવવા, હેડનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું થશે। આપણે એકાદું વાક્ય જોઈએ, ધ ફાર્મર્સ હેવ પ્લાઉડ ધીયર ફિલ્ડ, ધ ફાર્મર્સ હેવ પ્લાઉડ ધીયર ફિલ્ડ, ખેડૂતોએ તેઓના ખેતરોને ખેડી નાખ્યા છે। પણ અહીંયા ખેડી નાખ્યા છે, કદાચ ભૂતકાળનું હોત તો શું આવત? હેડ, ધ ફાર્મર્સ હેડ પ્લાઉડ ધીયર ફિલ્ડ, ખેડૂતોએ તેઓના ખેતરોને ખેડી નાખેલા હતા। તો અહીંયા ધ ફાર્મર્સ છે કરતા છે, હેડ પ્લાઉડ ક્રિયાપદ છે અને ધીયર ફિલ્ડ એ કર્મ છે। તો પેસિવ વોઇસ બનાવી હોય ત્યારે ધીયર ફિલ્ડ એ કર્મ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, પરંતુ ભૂતકાળમાં તો કોઈ ચિંતા છે જ નહીં, કારણ કે બધા જ ની સાથે વપરાય છે હેડ, ધેર ફિલ્ડ હેડ, પ્લસ એક વધારાનું મૂકવું પડે છે બિન, ભૂતકુદન નું રૂપ તો આપેલું જ છે, પ્લાઉડ અને બાય ધ ફાર્મર્સ, બાય ધ ફાર્મર્સ, ધેર ફિલ્ડ હેડ બિન પ્લાઉડ બાય ધ ફાર્મર્સ, ખેડૂતો દ્વારા તેઓના ખેડૂતો ખેતરો ખેડાયેલા હતા, કે ખેડાઈ ગયેલા હતા। આ થઈ પૂર્ણ ભૂતકાળ, આ છે પૂર્ણ વર્તમાન અને આ પૂર્ણ ભૂતકાળ। માત્ર તમારે વધારાનું એક ઉમેરવાનું છે, એક બિન, અહીંયા એક બિન ઉમેરવાનું છે। તો જયારે ચાલુ કાળ હોય ત્યારે આપણે બિંગ ઉમેરીએ છીએ અને જયારે પૂર્ણ કાળ હોય છે ત્યારે માત્ર ને માત્ર તમારે બિન ઉમેરવાનું છે। આ થઈ સાદા પૂર્ણ વર્તમાન કાળની પેસિવ વોઇસ, અને પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ બંનેને આપણે એક એક ઉદાહરણ જોયા છે।
नेक्स्ट काले जारे मळीशुं त्यारे एक बे उदाहरण नकार वाक्य ना प्रश्नार्थ वाक्य ना बे कर्म अने WH क्वेश्चन एमना विषे चर्चा करीशुं। तो आज अहीं सुधी राखीए, नेक्स्ट टाइम फरीथी मळीशुं, त्यां सुधी बाय बाय।